હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું, રાજ્યમાં એક વધુ કમ્પાઉન્ડ બહાર આવી છે. રાજકોટ જિલ્લામાં બેંકમાં જયેશ રાદડિયા ભરતી કમ્પાઉન્ડ, પટ્ટાવાળાનો ભાવ 45 લાખ, 900 જેટલા કર્મચારીઓની ભરતી કરી રાદડિયાએ 50 કરોડ ભેગા કર્યાનો આક્ષેપ. રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ ઢાંચેલા અને સાવલિયા જૂથે મોરચો બાંધ્યો છે. આ જૂથે ગાંધીનગરમાં રજૂઆત કરી છે કે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લામાં બેંકમાં મોટું ભરતી કૌભાંડ આચ્યું છે. ભાજપના જ પરસોત્તમ સાવલિયા, નીતિન ધાંકેચા, હરદેવસિંહ જાડેજા અને વિજય સખિયાએ આજે સહકાર રજિસ્ટ્રારને જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતીમાં મોટું કૌભાંડ આચરેલું છે. વિઠ્ઠલ રાદડિયા બેંકના ચેરમેન હતા ત્યારે 2002માં બોર્ડ મિટિંગમાં ઠરાવ કરીને ભરતીની તમામ સત્તા ચેરમેનને આપી દેવામાં આવી હતી, જે નિયમથી વિરુદ્ધ હતી. જેના પછી કોઈ જાહેર ખબર આપ્યા વગર, રોજગાર કચેરીમાંથી નામ મંગાવ્યા વગર કે કોઈપણ પ્રકારના ઇન્ટરવ્યૂ યોજ્યા વગર દરેક ઉમેદવારની 3 માસના રોજમદાર તરીકે, પટાવાળા તરીકે ભરતી કરાય છે. 1 વર્ષ બાદ તેને કાયમી કરાતા અને 5 વર્ષ પછી તેને ક્લાર્ક તરીકે પ્રમોશન આપી આગળ વધારી દેવાતા હતા. બેંકના ચેરમેન જયેશ રાદડિયા વર્ષે 60 થી 70 કર્મચારીની ભરતી કરે, ઉમેદવાર દીઠ 45 લાખ વસૂલતા હોવાનો ભાજપના આ જૂથે આક્ષેપ કર્યો છે. નાબાર્ડની ગાઈડલાઈન છે કે 12 ધોરણથી વધુ લાયકાતવાળાને પટાવાળામાં ન લઈ શકાય. આમ છતાં ઉમેદવાર પાસે ખોટા સોગંદનામા કરાવી તેઓની ભરતી કરવામાં આવે છે. બાદમાં કોઈ પ્રકારની પરીક્ષા યોજ્યા વગર પ્રમોશન પણ આપી દેવાય છે. આ જ રીતે જયેશ રાદડિયાએ 50 કરોડ ભેગા કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. એટલે કે મિત્રો, રાજ્યમાં વધુ એક ભરતી કમ્પાઉન્ડ બહાર આવી છે, જે અનિચ્છનીય છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.